તો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે થોડોક સરળ પ્રશ્નથી શરૂઆત કરી છે જીપીએસસીએ ઇન વોટ સરકમસ્ટાન્સીઝ ધ બિલ્સ પ્રેઝન્ટેડ ઇન પાર્લામેન્ટ કેન ગેટ લેપ્સડ કયા સંજોગોમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા ખરડાઓ રદ થઈ શકે છે ઓકે આપણે બે હાઉસીસ છે પાર્લામેન્ટમાં લોકસભા લોઅર હાઉસ રાજ્યસભા અપર હાઉસ લોકસભાની મુદ્દત પાંચ વર્ષની છે રાજ્યસભા પરમેનન્ટ હાઉસ છે રાજ્યસભાના વન થર્ડ મેમ્બર્સ દર બે વર્ષે રિટાયર થાય છે તો એક સિમ્પલ સ્ટ્રક્ચર તમને સમજાવું માની લો કોઈ બિલ લોકસભાએ પાસ કર્યું હતું અને એ રાજ્યસભામાં મોકલું હતું ને રાજ્યસભાએ પાસ નહોતું કર્યું અને લોકસભાનું વિસર્જન થઈ ગયું પાંચ વર્ષ પૂરા થયા કે અધવચ્ચે વિસર્જિત થઈ ગઈ લોકસભા તો એ બિલ લેપ્સ થઈ જશે રદ થઈ જશે શું કામ નવું ઇલેક્શન થઈ અને જે લોકસભા આવશે જરૂરી નથી કે એ જ મેમ્બર્સ રિપીટ થાય ઓકે જરૂરી નથી કે સરકાર રિપીટ થાય માની લો સરકાર ફરી જાય ઉદાહરણ મનમોહનસિંહ ગવર્મેન્ટે બે હજાર નવથી ચૌદમાં લોકસભામાં કોઈ બિલ પાસ કર્યું હોય ઓકે એ બિલ રાજ્યસભામાં પાસ નહોતું થયું લોકસભા વિસર્જિત થઈ તો બે હજાર ચૌદમાં સરકાર ફરી ગઈ મોદી ગવર્મેન્ટ આવી ગઈ તો જરૂરી નથી કે મનમોહન સિંહ ગવર્મેન્ટના બિલ મોદી ગવર્મેન્ટ પણ પરસુ કરે એને પણ ફરીથી પસાર કરાવે એટલે એવી રીતે એ અગેન્સ્ટ ધ વિલ ઓફ ધ પીપલ કહેવાય ઓકે જન જનાદેશની વિરુદ્ધ કહેવાય એ વસ્તુ કે જનતાને સરકારની નીતિઓ ઉપર ભરોસો નહીં હોય તો જ સરકાર ચેન્જ કરી હશે અથવા માની લો સરકાર રિપીટ પણ થાય તો પણ જરૂરી નથી કે ઈના એ સિચ્યુએશનમાં એ જ સિનારીઓમાં રિપીટ થાય ઓકે માની લો રિપીટ થઈ હોય ગઠબંધનના પાર્ટનર્સ ફરી ગયા હોય ગઠબંધનના પાર્ટનરનો મૂડ ફરી ગયો હોય એનો બાર્ગેનિંગ પાવર ફરી ગયો હોય વગેરે વગેરે કોઈ બિલ લોકસભામાં શરૂ થયું હતું હજી પાસ જ નહોતું થયું અને લોકસભા વિસર્જિત થઈ તો બટ નેચરલ છે લેપ્સ થવાનું જ છે રદ થવાનું જ છે ઓકે એનું તો મતલબ બાળમરણ જ થઈ ગયું હતું ઓકે નથી કયા સંજોગોમાં લેપ્સ થતાં બિલ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે તો તમને વધુ આઈડિયા આવે કે કયા સંજોગોમાં બિલ લેપ્સ થાય છે લોકસભામાં પા જો એ બિલ શરૂ જ રાજ્યસભામાં થયું હતું શું કામ રાજ્યસભા પરમેનેન્ટ હાઉસ છે એ પરમેનેન્ટ બોડી છે તો એના મેમ્બર્સ ચેન્જ નથી થયા લોકસભાના ઇલેક્શન થવાથી થયા હશે તો કદાચ એક બે જેમ કે અમિત શાહે રાજ્યસભામાંથી રિઝાઇન કરીને લોકસભામાં ઇલેક્શન લડ્યા સ્મૃતિ ઈરાની તો એવા ઓછા ઉદાહરણો હોય ઓકે તો જા ચેન્જ બહુ મેજર ચેન્જીસ નહીં આવે રાજ્યસભામાં લોકસભાના ઇલેક્શનથી ઓકે એ બિલ રદ નહીં થાય બીજું છે માની લો આપણે એક જોઈન્ટ સિટિંગની જોગવાઈ છે સંયુક્ત બેઠકની બંને હાઉસની માની લોકસભામાં એ માની લો કોઈ પણ એક હાઉસમાં એ બિલ પાસ થઈ ગયું હતું બીજા હાઉસમાં પ્રેઝન્ટ થયું છ મહિના સુધી બંને હાઉસ એ બિલ ઉપર એકમત નથી થઈ શકા અથવા એક સેકન્ડ હાઉસ એ બિલ રિજેક્ટ કરી અને પછી ફર્સ્ટ હાઉસમાં મોકલ્યું અને રાષ્ટ્રપતિએ બે હાઉસની જોઈન્ટ સિટિંગ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની ઘોષણા કરી દીધી એ બિલ ઉપર ઓકે અને લોકસભાનું વિસર્જન થયું નવી લોકસભા ચૂંટાઈને આવી એ બિલ રદ નહીં થાય કારણ કે રાષ્ટ્રપતિએ સંયુક્ત બેઠક બોલાવી લીધી છે હવે એમાં રાજ્યસભા ઇન્વોલ્વ થઈ ગઈ છે એટલે હવે એ સંયુક્ત બેઠકમાં પાસ થઈ શકે ઓકે સંયુક્ત બેઠક એને રિજેક્ટ કરી શકે ઓકે નવી લોકસભામાં કયા મેમ્બર્સ છે એની મેજોરિટી કેટલી છે એ સેકન્ડરી વસ્તુ છે પણ ઓલું બિલ લેબ્સ નહીં થાય રદ નહીં થાય એના ઉપર ચર્ચા ફરીથી થઈ શકશે એવી જ રીતે બંને હાઉસીઝે બિલ પાસ કરી દીધું હતું અને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દીધું હતું રાષ્ટ્રપતિ વિચારતા હતા હજી નિર્ણય લીધો નહોતો કે મંજૂરી આપવી કે મંજૂર કરવું ઓકે તો અને લોકસભાનું વિસર્જન થઈ જાય તો પણ એ બિલ રદ નહીં થાય ઓકે એ ચાલુ રહેશે અને બીજો એક સિનારીઓ છે કે માની લો રાષ્ટ્રપતિએ બિલ પાછું મોકલી પણ દીધું હતું વીટો વાપરીને જેનો જે પહેલો એક વીટો છે એ વીટો સત્તા ઉપયોગ કરી અને એ બિલ પાછું મોકલી દીધું તો પણ એ બિલ રદ નહીં થાય ફરીથી બંને હાઉસીસ એ બિલને પાસ કરી શકે છે ઓકે એટલે એના પછી પણ લોકસભા વિસર્જિત થઈ હોય તો એ બિલ રદ નહીં થાય આટલો પ્રશ્ન પૂછેલો છે એક ઉદાહરણ આનું રાજીવ ગાંધીના સમયમાં જે પોસ્ટ ઓફિસ સુધારાનું બિલ હતું એ છે કે રાષ્ટ્રપતિએ એના ઉપર કોઈ કાર્યવાહી કરી જ નથી ઓકે તો એ બિલ રદ નજી નથી થયું પણ એને કાયદાનું સ્વરૂપ પણ નથી મળ્યું કયા બિલ ઉદાહરણો પૂછ્યા છે કયા બિલ લોકસભાના વિસર્જિત થવા સાથે રદ થઈ ગયેલા ગઈ ગવર્મેન્ટમાં જ બે બિલ રદ થયા હતા એક ટ્રિપલ તલાકનું બિલ હતું ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવતો એક બિલ હતું એના એના ઉપર પ્રતિબંધ લગાવતું બિલ હતું માત્ર લોકસભામાં પાસ થયું હતું રાજ્યસભામાં પાસ નતું થયું બે હજાર ઓગણીસમાં આ લોકસભાની મુદત ખતમ થઈ એટલે એ બિલ રદ થઈ ગયું બે હજાર ઓગણીસમાં સરકાર ફરીથી લઈ આવી સંસદના બંને હાઉસમાં પાસ થઈ ગયું અત્યારે કાયદો છે એ વસ્તુ અલગ છે ઓકે પણ એ જનતાના મૂડ ઉપર ડિપેન્ડ કરે જનતાએ સરકારને પહેલાં કરતાં વધુ મેજોરિટી સાથે ઇલેક્ટ કરીને મોકલી તો ઓપોઝિશન પાર્ટીઝ ઉપર પણ એક પ્રેશર જેવું આવ્યું કે જનતાનો મૂડ છે કે સરકારના જે ઇસ્યુઝ હતા એને સપોર્ટ કરું તો પછી કોઈ બહુ ખુલીને વિરોધ ન કરે ઓકે બીજું બિલ હતું આ સી એ જેના ઉપર ખૂબ વિવાદ થયો સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ ઓકે એ બિલ પણ બે હજાર ચૌદથી ચૌદ પંદરથી સરકાર પસાર કરવાની ટ્રાય કરતી હતી માત્ર લોકસભામાં પાસ થયું હતું રાજ્યસભામાં પાસ નહોતું થયું લોકસભા વિસર્જિત થઈ ઓકે અને બે હજાર ઓગણીસમાં એ બિલ પણ લેપ્સ થયું ફરીથી બે હજાર ઓગણીસમાં સરકાર ચૂંટાઈને આવી ત્યારે બંને હાઉસમાં પાસ કરાવી દીધું એ બિલ ચર્ચા કરીએ જ છીએ તો માની લો ભવિષ્યમાં ક્યારેય સરકાર જીપીએસસી એવો એવો પ્રશ્ન પૂછી નાખે કે રાજ્યોના વિધાનમંડળમાં બિલ લેપ્સ થવાની સ્થિતિ શું છે તો ચર્ચા કરીએ છીએ તો લઈ લઈએ ઓકે આપણે રાજ્યમાં બે બે પ્રકારના વિધાનમંડળ છે મોટાભાગના રાજ્યોમાં એક ગૃહી મંડળ છે અને અમુક રાજ્યોમાં વિધાન મંડળ છે ઓકે જેમ કે આંધ્રપ્રદેશ તેલંગાણા યુપી બિહાર કર્ણાટક મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીરમાં હતું પણ રદ થયું હોય આ વર્ષે તો પહેલી વસ્તુ એક ગૃહી વિધાન મંડળની વાત કરી લઈ ગુજરાત જેવું છે વિધાનસભા બિલ પાસ કરી અને રાજ્યપાલની સંમતિ માટે મોકલી દે ઓકે રાજ્યપાલ કે રાજ્યપાલ પોતે સંમતિ આપે ન આપે અથવા રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલે એ બિલ લેપ્સ નહીં થાય ઓકે બિલ લેપ્સ કઈ સ્થિતિમાં થશે એક ગૃહિ વિધાનમંડળમાં વિધાનસભા એના ઉપર હજી ચર્ચા કરતી હતી પાસ નહોતી કરી શકી અને વિધાનસભા વિસર્જિત થઈ તો એ બિલ લેપ્સ થઈ જશે દ્વિગૃહ વિધાનમંડળમાં જેમાં વિધાનસભા વિધાન પરિષદ બે હાઉસીસ છે એમાં વિધાનસભાએ પાસ કરી દીધું છે બિલ વિધાન પરિષદે બિલ પાસ નહોતું કર્યું અને અધ વચ્ચે વિધાનસભા ભંગ થઈ ગઈ વિસર્જિત થઈ ગઈ તો એ બિલ લેપ્સ થશે સેમ પાર્લામેન્ટ જેવી પ્રોસેસ છે અને સેમ બંને હાઉસિઝ પાસ કરી અને મોકલું હતું અને રાષ્ટ્રપતિની સંમતિ માટે એ બિલ મોકલેલું હતું રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપીતી નથી આપી સેકન્ડરી વસ્તુ છે પણ એ બિલ પણ રદ નહીં થાય ચાલુ રહેશે